विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय पर्यावरण पाठ नंबर 19 बीज कहे छे, बराबर। और बीज विषय आपणे आगळना वीडियो नी अंदर जोईतो। आज आपणे ओल्ड पोयटा छे भास्कर भाई नी वाड़ी, बराबर। भास्कर भाई नी वाड़ी पाना नंबर 180 ऊपर आ टॉपिक આપેલો છે। ભાઈ એની વાડી માં શું થયું, આ વાડી ક્યાં આવેલી છે? ભાસ્કર ભાઈ ની વાડી તો દેહકા નોતા, બરાબર। તેમની જમીન ફળ
જઈ શકે છે. બીજું આપણે એ પણ કીધેલું છે કે પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદી અને અડસિયા રાખ્યા છે. રસોડામાં આમાં વધેલો ખોરાક, શાકભાજી, ફળોની છાલ, પાંદડા વગેરે ખાડામાં નાખે છે. અડસિયાને બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. હવે આપણે જોઈએ કે આપણા ઘરની અંદર પણ જે વસ્તુઓ છે, દાખલા તરીકે શાકભાજીના પાંદડા છે, એ ઉપરાંત ખોરાક છે, જે પણ વધે છે, એનો એક જગ્યાએ ભાઈ આ રીતે મોટો ખાડો કરી જમીનની અંદર ને અળસિયા સાથે આપણે રાખીએ, એટલે એમાંથી પણ ભાઈ આપણે ખાતર બનાવી શકીએ છીએ. બરાબર. પછી છે કે કુદરતી ખાતરમાં ફેરવાઈ જાય છે અને ખાતર બીજા છોડવાઓને આપણે નાખી શકીએ છીએ. પછી જે આપણે નવું ખેતરની અંદર વાવેતર કર્યું હોય તો એ ખેતરની અંદર આપણે ભાઈ કુદરતી ખાતર તરીકે એ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. બજારમાંથી ખાતર લાવવું પડતું નથી, જેથી એમ કહેવાય કે મફતમાં ખાતર તૈયાર થાય છે અને પછી વાડીમાં ઉગેલો ફળો ખાધા કેવા સ્વાદિષ્ટ ફળો હોય છે. ખરેખર અલગ પ્રકારની ખેતી વિશે જાણી જે ખૂબ જ મજા આવી પડશે. બરાબર. ફૂલ છે, હંસા, કૃતિ, જીરા, પ્રવીણ, બરાબર, આ બધા જ એમ કહેવાય કે તમારી ઉંમરના છોકરાઓ છે, એ છોકરાઓ ને આવી વસ્તુ જોવાની આતુરતા હોય. બરાબર. હવે જે અમદાવાદમાં રહેતા હોય એને તમે એમ કહો ભાઈ તમે ખેતર જોયું છે, તો એ બિચારો અમદાવાદની બહાર ના હોય ભાઈ, એને ના ખબર પડે ભાઈ ખેતર કોને કહેવાય. એને આ નિયરમાં આપણે જે વસ્તુ જોઈએ છીએ બરાબર, પછી જ આપણે ખબર પડે કે ભાઈ આને ખેતર કહેવાય. બરાબર. ક્યારેક ગામડે જાય અથવા તો ભાઈ એના માતા પિતા એને અમદાવાદની નજીક કોઈ એવા ગામડાની અંદર લઈ જાય ને ભાઈ બતાવે કે ભાઈ આને ખેતર કહેવાય, ખેતરની અંદર આ પાક થાય છે. બરાબર. નજરે તમે છોડ જુઓ ત્યારે ખબર પડે કે ભાઈ આ વસ્તુનો છોડ આવો છે, નકર આપણે એ પરિસ્થિતિને ઓળખતા પણ નથી. શું કામ કે આપણી ઘરની આજુબાજુ જે વૃક્ષો થાય એને આપણે ઓળખીએ. ઘરની અંદર આપણે જોઈએ છીએ અત્યારે મોટા ભાગના લોકો ફ્લેટમાં રહેતા હોય તો ફ્લેટમાં આપણે કુંડામાં નાના નાના ફૂલ ઝાડવા આવ્યા હોય અને તુલસી જીવ આવ્યા હોય. બરાબર. આટલા છોડને તમે ઓળખો, એ સિવાયના તમને રિયલ જોવા હોય તો ભાઈ આપણે નાના ગામડાની મુલાકાત લેવી પડે. શહેરની અંદર તો આપણે બહુ વૃક્ષોનું ઓછું પ્રમાણ જોવા મળે છે. બરાબર. પછી આગળ આપણે આપ્યું છે કે બાજરી ના બીજની સફર ખેતર થી થાય સુધી કઈ રીતે થાય છે. હવે એ વસ્તુ પણ આપણે જોઈએ કે બાજરી છે એ બીજ આપણે ખેતરમાં વાવીએ, પછી એનું વાવેતર કર્યા પછી એની સાફ સંભાળ લઈએ, પાણી પીવડાવીએ, ખાતર નાખીએ, પછી એ વનસ્પતિ સ્વરૂપે આપણે ખબર જ છે કે એટલા મોટા એના ઝાડ થાય છે અને બાજરી છે એ ડુંડા સ્વરૂપે હોય છે. બરાબર. બાજરીના ડુંડાની અંદર હોય છે અને જ્યારે પાકી જાય તો ભાઈ એ ડુંડામાંથી બાજરી ખેરવામાં આવે છે અને સાફ કરી અને પછી માર્કેટમાં જાય છે. માર્કેટમાંથી એ પછી આપણે ખબર છે કે ભાઈ ઘરોની અંદર બાજરી જાય છે અને એ બાજરીને આપણે ભાઈ ઘંટીમાં તળાવી પછી રોટલા બનાવીને પછી ખોરાકમાં લઈએ છીએ. બરાબર. આટલી મોટી સફર બાજરીનું જે બીજ છે એ બીજ કરે છે. બરાબર. ખેતરમાંથી છેક થાળી સુધીની એની સફર તમારે લખવી હોય. સફર એટલે કે ભાઈ યાત્રા, કે આ નાનું અમથું બાજરીનું જે બીજ છે એ કેટલી જગ્યાએ ફરી ફરી ને આપણી થાળી સુધી પહોંચે છે. જે બાજરીનો આપણે રોટલો ખાઈએ છીએ એ કઈ રીતે બને છે, ક્યાંથી બને છે એ આપણે સંશોધન કરવું હોય તો ભાઈ એની સફર વિશે જાણવું પડે કે બાજરી છે એ ખેતરમાં ઉગે છે. બરાબર. ખેતરમાં આ એની સાફ સંભાળ, પાણી પીવડાવવું પડે. બરાબર. એનું ધ્યાન રાખવું પડે સમયે સમયે, એની આજુબાજુ સાફ સંભાળ કે ભાઈ પાક ના બગડે એના માટે યોગ્ય વાતાવરણ બધું મળી રહે એ પણ જરૂરી છે. બરાબર. પછી એમ કહેવાય કે ભાઈ એ આપણા ઘર સુધી ને થાળી સુધી પહોંચે છે. બરાબર. આગળ આપણે આપેલું છે કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે, તેવું કઈ રીતે કહી શકો છો બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખો. જો બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય, આપણે પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. કે ભાઈ એક જ પ્રકારનો પાક વાવીએ, હે, એક જ પ્રકારનો તો આપણે ખાવા મળે. બરાબર. આનું
લોકોના ઘરમાં બનતો હશે બરાબર શહેરની અંદર શહેરની અંદર એમ કહેવાય કે જન્મેલા બાળકને પૂછો ને કોઈ બાજરીનો રોટલો તમે જોયો તો એ ના પૂછે શું કામ કેને એમ પૂછો કોઈ પીઝા જોયા છે હા એ પીઝાનો રોટલો જોયો છે પણ બાજરીનો રોટલો એના ઘરમાં બનતો નહીં હોય તો કોઈ એ બાળકને કોઈ ખબર પડશે નહીં કે કોઈ બાજરીનો રોટલો પણ બને છે બરાબર જો ખોરાકની અંદર ઘરે બનતો હશે તો ખબર પડે કોઈ આના પણ રોટલા મળે છે એ પણ આપણે ખોરાકમાં ઉપયોગી છે ને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બરાબર અત્યારના આપણે છોકરા જોઈએ કોઈ પીઝા ખાવા માટે તલપાપડ ખાતા હોય છે જ્યારે બાજરીનો રોટલો કોબી બનાવે તો એ મજા ના આવે મમ્મી મને આનંદ બહુ ગયો એવું તમે લોકો ઘરે કહેતા જ હશો બરાબર ને તો આ વસ્તુ આપણે ભાઈ એમ કહેવાય કે અલગ અત્યાર સુધી જોવા મળી છે સમય જેમ જેમ બદલાય છે એમ એમ એ વસ્તુની પણ ખાવા પીવાની આપણી ચોઈસ બદલતી રહે છે બરાબર આપણે જોઈએ છીએ નવી ટેકનોલોજી મશીન યંત્રો બરાબર આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે ઘણા ફેરફારો કર્યા છે ખેતીની અંદર આપણી લાઇફસ્ટાઇલની અંદર જીવનની અંદર બરાબર બધી જ જગ્યાએ આપણે જોઈએ તો ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે એના કારણે આપણે ઓરિજિનલ વસ્તુ ભૂલતા ગયા છે બરાબર હવે આ પાઠમાં આપણે થોડાક પ્રશ્નો જોઈ લઈએ તમે નોટ અને પેન લઈને બેસજો બરાબર એટલે તમે પ્રશ્નના જવાબ લખવા હોય તો તમે લખી શકો બરાબર નોટ અને પેન સાથે રાખજો મારી સાથે સાથે લખતા જજો પહેલો પ્રશ્ન છે શું તમારા ઘરમાં રોટલી બને છે તે કયા અનાજમાંથી બને છે રોટલા ખા
જવાબ જોઈએ આપણે મે બાજરી અને જુવારના રોટલા ખાધા છે મને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે બરાબર પહેલો પ્રશ્ન શું તમારા ઘરમાં રોટલી બને છે તો હા ઘઉંમાંથી બને છે બાજરી અને જુવારના રોટલા તમે ખાધા છે તો ભાઈ હા આપણે બાજરી અને જુવારના રોટલા ખાધા છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે બરાબર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું આ રીતે તમે લખતા જજો ઊંધિયું જેવું હું પ્રશ્ન હવે લખીશ ને ખાલી બોલીશ જ બરાબર ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે તો તમારે જવાબની અંદર લખવાનું હા અમારે ત્યાં ઊંધિયા જેવું શાક બનાવવામાં આવે છે તેમાં કયા કયા શાક આપણે વાપરીએ છીએ તો આપણે ખબર જ છે કે ભાઈ ઊંધિયાનું શાક આપણે મકર સંક્રાંતિ જ્યારે આપણે પતંગ ચગાવવા અગાશીમાં ધાબા ઉપર જઈએ છીએ ત્યારે બધાની મમ્મી ઊંધિયું બનાવે છે બરાબર અને બધાને ખબર હશે કે એમાં કયા કયા શાક પડે છે તો આપણે ખબર છે કે ભાઈ બટાટા રીંગણા ટમેટા ગાજર રવૈયા ઘેરું મરચા લીલા ચોણા કોથમરી આદુ શકરિયા રતાળું પાપડી બરાબર જોડાયેલ ઘણા તહેવારો છે એની અંદર આપણે લખીએ તો પહેલો તહેવાર
અને એનું બીજું નામ છે લખણી બરાબર હોળી વૈશાખી ઓણમ દિવાળી વગેરે પ્રયત્ન કરજો બરાબર નોટ ની અંદર આ વિડીયો